સેનેટરી ઇન્સ્પેક્ટર હુમલો થયો છે. ઇન્સ્પેક્ટર પર હુમલાની ઘટના સામે આવી છે. સાથી કર્મચારીએ સેનેટરી ઇન્સ્પેક્ટર પર હુમલો કર્યો છે. આપ્યો હતો વિપુલ રાઠોડે ફરજ પર હાજર ન રહેતા ઠપકો આપ્યો હતો ત્યારે ગજેન્દ્રસિંહે તેના સાથી મિત્રો સાથે સેનેટરી ઇન્સ્પેક્ટર પર હુમલો કર્યો. લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે. ગાંધીનગર મેયરે હુમલો કરનાર કર્મચારીને સસ્પેન્ડ કર્યો. સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં હુમલો કરનાર 5 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજેન્દ્રસિંહ પરમાર પાસેથી. રાજેન્દ્ર, ગાંધીનગર મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર પર હુમલાની ઘટના સામે આવી છે, આ સમગ્ર મામલો શું છે? ગઈકાલે જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે વિપુલ રાઠોડ, જે ડમ્પ સાઇટની વિઝિટ માટે ગયા હતા અને ત્યાં ફરજ બજાવતા ગજેન્દ્રસિંહ પરમાર કરીને જે કર્મચારી હતા તે હયાત નહોતા, તે પોતાની ફરજ ઉપર હયાત ન હતા. એના કારણે એમને ગજેન્દ્રસિંહને ઠપકો આપ્યો હતો અને એ ઠપકાના આધારે ગજેન્દ્રસિંહ અને એમના 5 સાથી મિત્રો મળીને આ સેનેટરી ઇન્સ્પેક્ટર છે એના પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. જોકે આ ઘટનાનું ફરિયાદ 21 સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને તત્કાલિક મેયરે હિતેશ મકવાણાએ આજે હુમલો કરનાર જે કર્મચારી છે ગજેન્દ્રસિંહ પરમાર એને સસ્પેન્ડ કર્યો છે અને આ 5 જે શખ્સો છે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય એ આધારે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બિલકુલ રાજેન્દ્રસિંહ, ધન્યવાદ તમામ જાણકારી બદલ.